કોઈ પણ શહેરના બ્યુટિફિકેશનની અંદર ફુવારા કેટલા બધા અગત્યના હોય છે પણ આવો ફુવારો જ્યારે જુઓ આ ફીણવાળા ફુવારાથી તમને ખબર પડશે કે આ સૌથી વધારે ગંદુ હેલ્થ માટે ખૂબ જ હાનિકારક એવું ગંદુ પાણી વરસાવતા ફુવારાથી આખે આખા વિસ્તારની અંદર જળાશયો ઊભા કરવામાં આવ્યા છે અમદાવાદનો આ કયો હિસ્સો છે કે જ્યાં આટલી બધી ગંદકી છે તમે ગેસ કરી શકો છો કે આ અમદાવાદનો કયો વિસ્તાર છે જ્યાં માણસો આવા ગટરના ગંદા પાણીમાં ગોઠણ સુધી ઊભા રહી અને પોતાની ગાડીના ફસાયેલા વ્હીલ કાઢી રહ્યા છે કરોડો રૂપિયાની જે જ્યાં રિયલ એસ્ટેટની કિંમત છે એવા આ વિસ્તારની હાલત તમે જુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ અહીંયા પૂરી થાય છે અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદ જ્યાં શરૂ થાય છે ત્યાં અર્બન ડેવલપમેન્ટ તો જુઓ ભાઈ જબરજસ્ત અત્યાર સુધી આપણે શેલામાં પડેલો મોટો ભૂવો જે છે એ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચ્યો છે આ ભૂવો તો હમણાં પડ્યો છે પણ આ પરિસ્થિતિ એ છેલ્લા કેટલાય સમયથી છે આવો કરોડો રૂપિયાનો મોટો બ્રિજ બનાવીને એની નીચે જે આ પોલમ પોલ છે જેની વચ્ચે સામાન્ય માણસ રહે છે જીવે છે એટલી ગંદકી કે તમારું માથું ફાટી જાય એવી ભયંકર વાસ આવતી હોય એટલા જીવડા કે જેમાં ભલભલા માણસને રોગ થઈ જાય એને સાફ કરવાનો વિચાર હજુ સુધી કોઈ સત્તાધીશોને આવ્યો નથી આવડું મોટું ઇલેક્શન આવીને ગયું ત્યારે કોઈને આ વિસ્તારમાંથી વોટ જતા રહેશે એની ચિંતા થઈ નથી કોઈ આ કચરો ઉપાડવાનો વિચાર જ નથી કર્યો આ આપણું અમદાવાદ છે વેસ્ટ અમદાવાદ છે જે તો અપેરેન્ટલી બહુ ચોખ્ખું બિલિયનર સ્ટ્રીટ્સ ધરાવતું અમદાવાદ છે અને એ સ્ટ્રીટના અંતમાં તમને શું જોવા મળે છે એસપી રિંગ રોડ પર થી આવતો અમદાવાદી સૌથી પહેલા શું જોશે દેવકી કે સાથ જનહિત મે જારી